કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોમાં. તો આજે આપણે મુલાકાત લઈશું જૂનાગઢમાં આવેલા રાજા મહારાજાના ઉપરકોટ કિલ્લા. તો હું અમારા સિટીમાંથી 145 રૂપિયાની ટિકિટ કરી અને આવી ગયો છું જૂનાગઢમાં. તો હવે અહીંયાથી અમે રિક્ષા લઈને જઈશું સીધા ઉપરકોટ તરફ. એસટી ડેપોથી 20 રૂપિયાની રિક્ષા કરી અને અમે આવી જઈશું ઉપરકોટ. વિડીયોના અંત સુધી બન્યા રહેજો, હું તને ઉપરકોટની બધી માહિતી આપીશ અને ઉપરકોટ દેખાડીશ. ઉપરકોટ કિલ્લો 72 એકરમાં ફેલાયેલો છે, એટલે અમે એક પાણીની બોટલ પણ લઈ લીધી છે. 1-2 કિલોમીટર ચાલવાનું છે. વિડીયોમાં બન્યા રહેજો. ઉપરકોટનો સમય છે સવારે 8 વાગ્યાથી 4 વાગ્યા સુધીનો. 6 વાગ્યા દરવાજો બંધ થઈ જશે. સરસ મજાનું રિનોવેશન કરેલું છે, નવું ચેકિંગ પણ થાય છે. મારા સિગ્નેટાથી વિસર્જન મનાય છે. આ છે જૂનો કિલ્લો. હજી અંદર અહીંયાથી ટિકિટ લઈને પછી અંદર જવાનું છે. તે રિનોવેશન કરેલું છે, 3 વર્ષ રિનોવેશન થતાં રાખ્યું હતું અને 75 કરોડનો ખર્ચો કરેલો છે ગુજરાત સરકારે. આ બાજુ ટિકિટ ઘર છે, તો તમે જોઈ શકો છો. અહીંયાથી 100 રૂપિયાની ટિકિટ આવશે, નાના બાળકોની 50ની છે. અને જૂનાગઢના જો આ જિલ્લાના તો 50% ઓફ છે. આ છે કે ટિકિટ જોઈ જાઓ. ટિકિટ અહીંયાથી ચેક કરાવી અને આગળ વધવાનું છે. દરવાજે ટિકિટ ચેક કર્યા બાદ જેવા જ તમે અંદર આવશો એટલે અંદર તમને 2 મંદિર જોવા મળશે. એક હનુમાન દાદાનું મંદિર છે અને જે બીજું બાજુમાં આવેલું છે તે ગણપતિ દાદાનું મંદિર છે. આ બંને મંદિરે દર્શન કરી હવે આપણે આગળ વધીશું. તો સૌથી પહેલાં અહીંયા લશ્કરી વાવનો દરવાજો ઉગ્યો છે, તો અંદર આપણે જઈએ અને લશ્કરી વાવ જોઈએ. આની પહેલાં જે આપણે જોઈએ લશ્કરી વાવ હતી, હજી આગળ વધવાનું છે. આગળ ચાલ્યા જઈએ છીએ. હવે તો આ બાજુ આપણે અંદર આવી ગયા છીએ, આ બાજુથી જવાનું છે અને રિટર્ન અહીંયાથી કંઈક નીચે આવવાનું છે. તો ચલો આગળ વધીએ. હજી તો સૌથી પહેલાં આપણે અહીંયા કિલ્લાની દિવાલ અને ખાઈ જવાનો રસ્તો મળી ગયો છે, તો આપણે ત્યાં જઈએ પહેલાં. અત્યારે જે તમે જોઈ રહ્યા છો તે ઉપરકોટ કિલ્લાની ખાણ છે. આજે આગળ ઉપર દિવાલ પણ બતાવું. આ બાજુથી તમે નીચે આવશો એટલે તમને આ તોપ જોવા મળશે અને સરસ મજાનો જૂનાગઢનો વ્યૂ જોવા મળશે. તો હમણાં આપણે દિવાલ ઉપર મૂકેલી તોપ પણ જોઈ છે. હજી દિવાલ ઉપર ચાલ્યો જઈશું, શું શું જોવા મળે છે તમને પણ બતાવું. બાજુ નાની એવી સરસ મજાની સ્ટોપ છે, કંઈક આ દિશામાં છે. તો આ છે કિલ્લાની દિવાલ, છે તમે જોઈ રહ્યા છો. લાંબા સુધી આ બધું તમે આવશો એટલે તમને સાયકલ પણ ભાડે મળી જશે, 50 રૂપિયામાં કલાક આપશે. તો તમારે ચાલીને ના પણ સાયકલ કરીને આમ ફરવું હોય તો તમે અહીંયાથી ભાડે લઈ અને આખો કિલ્લો જે છે એ ફરી શકો. જો તમારે આવી ઇલેક્ટ્રિક બાઇકમાં બેસીને પણ જો કિલ્લો ફરવો હોય તો તમારા ગેટ છે જેનાથી તમારે અલગથી ટિકિટ લેવામાં આવે છે, જેની કારની ટિકિટ અલગ ભાવ છે. આ બાજુ ઉપર કોટ પણ લખેલું છે, એ પણ તમને બતાવું ટેક્સમાં. થોડુંક જ આગળ વધતા જોવા મળ્યું છે પ્રવેશ દ્વાર, દિલ્હી દરવાજા જેવી કાવો જોવા મળ્યો છે.
અહીંયાથી તમે આગળ જશો એટલે સરસ મજાનું સાઉન્ડ વગવાગડે છે. અહીંયા સાઉન્ડ સિસ્ટમ પણ છે. બે સરસ મજાના કંઈક સ્પીકર છે. સરસ મજાનું સાઉન્ડ આવે છે. મસ્ત આ છે વ્યૂહાત્મક ચોરસ કોઠો જે અંદર આવેલો છે. સાઉન્ડ છે પણ સાઉન્ડ કાઉન્ટલું ક્વોલિટી એટલે એક નંબર, કાંઈ નો ઘટે. સાયકલની મળે છે ત્યાંથી. મેં પણ એક સાયકલ લઈ લીધી છે. હું પણ જાઉં છું આમનો. જોતો જોતો આ છે છુપાવાનો કોઠો. આ બાજુ છે ચોરસ કુવો. તો આપણે જોયું છે. હવે આપણે જોયું અડી કડી વાવ. કડી વાવ આપણે જે કહીએ અડી કડી વાવ એ અહીંયા કિલ્લામાં જ આવેલી છે. અડી વાવ છે આગળ છે અને કડી વાવ છે અહીંયા પહેલા અમારે આવી ગઈ છે. હજી પણ અંદર જઈએ છીએ. વધારે ઠંડુ લાગતું થાય છે. હજી વધારે જુગાડ કરીને બોટલ અડધો કાપીને મેં પાણી ભરવાનું કર્યું છે. અહીંયા આ છે અહીંયા સરસ મજાનો બગીચો. સાઉન્ડમાં તો કઈ ઘટતું નથી. આ છે સરસ મજાનો કિલ્લો. જોવા તમે વ્યૂ આગળ તમે જોયેલી જે અડીકડી વાવ હતી જે અડીકડી વાવનો કંઈક કુવા જેવું છે. ટાચમાં જે ટોપ દેખાય ત્યાં સુધી લાંબુ છે અને ઊંડું પણ છે. એટલું તમે આવો ત્યારે જોઈ લેજો. અત્યારે હું કાંઈ જોવા જતો નથી. ઘણું બધું ફરીને થાકી ગયા હોય, ભૂખ લાગી હોય તો આ બાજુ નાસ્તો પણ મળે છે. સમોસા, ઘૂઘરા, પંજાબી પફ, પાણીની બોટલ, સોડા, પાણીપુરી બધું જ મળે છે. અમે પણ થોડો નાસ્તો કરીને આગળ વધીશું. સોંગ તો બહુ સરસ મજાના વગડે છે. ફૂલ સાઉન્ડ સિસ્ટમ હશે. હજી રિનોવેશન ચાલુ છે. આ બાજુ હું જઈ રહ્યો છું. એ રસ્તો ગિરનાર દરવાજા બધું જાય છે એ બાજુ જાઉં છું. હજુ બધું રિનોવેશન ચાલુ છે. હજી બનાવે છે. આ બાજુ આવે છે નવગણ કુવો. એટલે આપણે નવગણ કુવા બાજુ જઈશું. આવી રીતના ઘણા બધા માલ છે.
જોવા માટે. આવી રીતના બે ત્રણ માળ છે, નીચે જે સીટી છે એનાથી જોવાય. આવી રીતના કુવો છે, બહુ ઊંડો છે. જો આજે હું તમને નીચેની તરફ આગળ જઈને બતાવું. એકદમ અંદર આવી ગયું છે. અહીંયા ફ્લેશ કરીને હાલવું પડે એમ છે, કારણ કે થોડું ગ્રીન વોશિંગ કરેલું છે એટલે નવું નવું છે, એટલે પગથિયા છે અહીંયા. આમ જવાનું છે, પછી આમ એના દ્વારા કુવામાં લાઈટ કરતા અને જોઈ શકો અંદર ઉતર્યા બધી. અહીંયા ઠંડક પણ બહુ મસ્ત છે, અંધારો પણ એટલું છે, કાંઈ દેખાતું નથી. ક્યાંક નીચે પાણી આવી જાય ત્યાં સુધી રસ્તો છે, પણ ત્યાં કાંઈ જવાનો ફાયદો છે નહીં બહુ, કારણ કે અંધારો પણ એટલું છે. આ તો નવ ગણ કુવો, બહુ ઊંડો છે. થાકી ગયા હાવ, બધા ભાઈ બહેનો બેઠા છે હવે, તો આનાથી થોડુંક આગળ વધીએ ઉપર જઈએ. હવે તો ફરતા ફરતા અમે આવી ગયા છીએ અનાજ ભંડારમાં. જે પહેલાંનું અનાજ ભંડાર કહેવાતું હોય, તે અનાજ ભંડાર કંઈક આવું હતું, જેમાં પેલાના રાજા મહારાજા આવી રીતના અનાજ રાખતા હતા. કાચ મારેલા હે, અનાજ ને મોટી મોટી કોઠારીઓ છે બધી. આ બધું તો ગ્રીન કલરનું દેખાય છે, ટોયલેટ છે. આ બાજુ ફિલ્ટર વાળું ઠંડુ પાણી છે, અહીંયા પાણી પી લઈએ પછી ધીરે ધીરે આગળ વધીએ. આ છે જે નવો કલર રિનોવેશન કરેલો કિલ્લો. આ બધું સિટિંગ એરિયા છે, તે લાઇટ શો, લાઇટ સાઉન્ડ શો જોવાની જગ્યા છે. એ રીતના આ પ્રોગ્રામ થતો હશે મને તો ખબર નથી. આ સરસ મજાનો કિલ્લો, કિલ્લો ગાર્ડન સહિત આ બધું રિનોવેશન કરાવ્યું છે નવું. આ કિલ્લાની નીચે જવાનો પહેલો દરવાજો છે, આપણે અંદર જઈએ આપણે એને જોઈ શું છે. ભાવ બધું છે સરસ મજાનું, લાઈટ બધું સજ્જ કરેલું. આ બધું અહીંનું લખેલું હોય તો બધું વાંચો એટલે તમને એક માહિતી મળે. પહેલાના પથ્થરો પણ મૂકેલા છે અહીંયા પણ છે, કે મંદિર જેવું કહો તો આપણે બહાર બારના પછી નાખીએ જીવો એની જેવું કહે છે. ત્રણ દરવાજા છે, એમાંના વચ્ચેના દરવાજા આપણે અંદર જઈએ. આવો કંઈક વ્યૂ મળે છે આપણને સરસ મજા, બધું જૂનું જૂનું ગોઠવેલું છે. અંદર ગરમી પણ નથી થતી, ઠંડક જેવું છે. આ બીજો દરવાજો અંદર આવવાનો. સરસ મજા પેલાનું છે બધું. બીજામાં ત્રીજો પડાવ છે, એટલે ત્રીજો દરવાજો છે, એ તો બંધ છે અત્યારે, આપણે આવી ગયા છીએ. અત્યારે હું બીજા માળે આવેલો છું, હજી એક દરવાજો અહીંયા બીજો છો. આ બધું એક વાર તમે આવજો વેકેશન અથવા તો ગમે ત્યારે, ત્યાં મળે તારે. બધું છે કોતણી કરેલું.
આ બધા ફોટા છે, પહેલાં કેવું હતું, પછી કેવું છું ને પછી અત્યારે કેવું છે એવું આ તો બધું તમે બતાવું છું, તમને જોઈ દઉં. ડ્યુરિંગ પછી આફ્ટર પછી પહેલાંના વસ્તુ છે બધી નિશાનીઓ તમે મૂકેલી છે, આ બધું શૂટ કરવા દે એટલે સારું જ કહેવાય. હા જો આ બધા અવશેષો કે આપણે એમ બધા બધું છે, આ બધા જૂનો કિલ્લાનો છે. આપણે અત્યારે આવો છે લાઈટના કારણે રિઝલ્ટ પણ થોડું સારું આવે છે, બતાવું છું તમને. પહેલાં કંઈક ખાનના કોઠર આવી રીતના હતા, પછી આવી રીતના થોડું ગ્રીનવોશિંગ કર્યું અને અત્યારે જે છે તમને આગળ પહેલાં થોડીક વાર પહેલાં તમે જોયું એના ખાસ નાખેલા છે એને ફિટિંગ પણ કરાવેલી છે, તમે જોઈ લો પહેલાં કેવું હતું પછી અને અત્યારે. આ છે પહેલાંની ચક્કી, આવી રીતના જે પહેલાંનું હતું એ બધું ત્રણ આવી ચક્કી ગોઠવેલી છે. આપણા ગુજરાતીમાં તો હું ભૂલી ગયો અત્યારે, એટલે ત્રણ ગોઠવેલી છે. તો આ છે કિલ્લાનો બીજો માળ. તમારે કપલ શૂટ કરવું હોય કાંઈ શૂટ કરી તો કાંઈ છે નહીં, પણ બધા આવી રીતના કપલ આવે ને ફોટા પાડે, સિંગલ ફોટા પણ મસ્ત આવે છે. અહીંયા કેમેરા સાથે આવશો અથવા તો સારા મોબાઈલ લઈને આવશો એટલે મસ્ત ફોટા આવશે. અહીંથી જે છે એ ત્રીજા માળે જવાનો રસ્તો છે, હું તને ઉપર જઈને બતાવું બની શકે તો. અત્યારે જવાનું લગભગ મનાય છે, જઈને બતાવ. હું તો ઉપર ચડી ગયો છું, હવે તમને ત્રીજો માળ બતાવું છું. ઉપર કંઈક તો આવું રિનોવેશન કરેલું છે નવું નવું. પહેલા તો કંઈ હતું નહીં એમ કે બધા, હું તો આવેલો નહોતો પણ આવું બધું કરેલું છે ઉપર. આવું છે ઉપર, આ બાસ બેઠું છે. ફાઇનલ આપણે જે છેલ્લો પડાવ હતો આ કિલ્લાનો, જે માણેક ટોપ જોવાનો હતો, તે આવી ગયા છીએ. જે તમે જોઈ શકો છો સૌથી મોટી ટોપ છે તેનું નામ માણેક ટોપ છે, અને બીજી નાની પણ બે છે તેનું નામ નીલમ ટોપ છે. હા જોઈ લો તમે વિશાળ કાય ટોપ, અહીંયા તો આખું શહેર દેખાય છે. બધા બળ કરે હે એકલા કરવા, પણ હાલશે નહીં કાંઈ વજન નહીં. તો મને ખબર નથી આ પંચ ધાતુ માંથી બનાવેલા આવી છે મોટી જે ટોપ. કેટલા ફૂટ? 54 ફૂટ. આ છે બીજી નીલમ ટોપ, એવું કંઈક નામ છે. બીજી છે તે નાની છે, મોટી છે, અને બીજી બે નાની છે, અને એનથી નાની પણ બે નાની નાની છે. આવી રીતના છે કંઈક મોટી ટોપ. મારા ભાઈ કોમેડી કરે છે, દીપક ભારે ભારે બહુ મોટી ભારે છે, 5 જણા થાવ તો હલેની ચડાઈ નાખેલી છે. હવે ગુજરાતમાં થાય બાકી લગભગ તો થાય થાય નહીં, એવા બધું સેટિંગ વીકી નહીં. આ છે પ્રવેશ ટાવર, છે તમને પહેલાં દેખાડ્યો હતો, ચાલો હું તમને અંદરથી દેખાડું. આ તમે જોવો જે પહેલાના રાજા મહારાજાનું પાણી ફિલ્ટર કરવાનું મશીન છે, ગાચું તો જે કહીએ આપણે, આવડું મોટું છે.
તો આજનો વિડીયો અહીંયા સુધી જ. તો છેલ્લો પડાવો તો જે આવી ગયો છે, આના પછી આગળ તો કાંઈ છે નહીં, સીધું બહાર નીકળી જવાનું છે. અહીંયા સુધી જે વિડીયો હતો, તમે વેકેશન કે કોઈ પણ ટાઈમ મળે જ્યારે પણ તમે જરૂરથી આવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ લેતો હું તમારા માટે આવાનો વિડીયો લેતો આવીશ. વિડીયો જોયો તો બોલે તમારો ખૂબ ખૂબ આભાર.